नमस्कार, आप जो रहे आज न्यूज 18 गुजराती ने आपने साथे हूं सुप्रीति। बुलेटिन की शुरुआत में बात करिए H3N2 वायरस थी सावधानी थी। तो राज्य में बेवड़ी ऋतु ने लीधे रोगचाळो वकर्यो छे। घरे घरे होस्पिटल ना खाटला अने होस्पिटलो पण उठाई गई छे। तो कोरोना बाद हवे H3N2 ए पण वधारी छे चिंता। होळी बाद H3N2 वायरस ना केस में वधारो थयो छे। फरी मास्क पहेरवानी तबीबोए सलाह आपी छे। तबीबनी सलाह विना एंटीबायोटिक्स न लो तेवी पण सलाह छे। साथे ज H3N2 में दर्दीओने 5-7 दिवस ना जे लक्षणो छे ते रहे छे। दर्दीने 3-થી વધુ દિવસ સુધી તાવ રહી શકે છે। 3 અઠવાડિયા સુધી દર્દીને ઉધરસ મળતી નથી। જો કે હોંગકોંગ ફ્લૂ કોરોના જેટલો ઘાતક નથી। H3N2થી બચવા માટે તબીબોએ સલાહ આપી છે કે સાબુથી નિયમિત હાથ ધોવા તેમજ ફરી સેનિટાઇઝરનો ઉપયોગ કરવો। જો તમે છીંક અથવા ઉધરસ ખાઈ રહ્યા છો તો તમારા મોંને ઢાંકી દો અને ભીડવાળી જગ્યાએ જઈ રહ્યા છો તો માસ્ક પહેરવાનું ભૂલશો નહીં। બીમાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાનું તેમજ ઘણીવાર આંખો અને ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવાની તબીબોએ સલાહ આપી છે। જો તાવ ઉધરસ અને માથાનો દુખાવો હોય તો તરત જ ડોક્ટર પાસે જાઓ। તરત મેડિકલમાંથી એન્ટીબાયોટિક ન લો તેવી સલાહ પણ તબીબોએ આપી છે। નોંધનીય છે કે હાલ બેવડી ઋતુને લીધે રાજ્યમાં શરદી ખાંસી અને વાયરલ ફીવરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને મોટાભાગની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને ઘરે ઘરે શરદી ખાંસી અને તાવના દર્દીઓ જોવા મળી રહ્યા છે। H3N2ના જે લક્ષણો છે 5-7 દિવસ સુધી દર્દીમાં જોવા મળી રહ્યા છે। હોળી બાદ જે કેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે અને સાથે જ વાયરલ ઇન્ફેક્શનના જે કેસો છે તે પણ વધી રહ્યા છે। જો કે ડોક્ટરની સલાહ વિના કોઈ પણ એન્ટીબાયોટિક્સ ન લેવા માટે તબીબોએ સલાહ આપી છે। તરત જ તમને તેના કોઈ લક્ષણો દેખાય, ધારો કે તમને 3-4 દિવસથી પણ વધુ સમયથી તમને ખાંસી છે, ઉધરસ છે, તમને તાવ આવી રહ્યો છે, માથું દુખી રહ્યું છે, જો આવા લક્ષણ હોય તો તમને H3N2નો વાયરસનો જોખમ હોઈ શકે છે। તરત જ ડોક્ટર પાસે સલાહ લેવાની સૂચના આપવામાં આવી છે। જ્યારે શિયાળામાં સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ કરતા હોઈએ કે ઇન્ફ્લુએન્ઝાનો ટેસ્ટ કરતા હોય તો મોટાભાગના જે પોઝિટિવ કેસ આવે એ H1N1 કે સ્વાઇન ફ્લૂના હોય છે। પરંતુ આ વખતે એક નોંધપાત્ર ફેરફાર અમે એ જોયો છે કે સ્વાઇન ફ્લૂના કેસીસ તો મેજોરિટી છે જ, પરંતુ એની સાથે નોંધપાત્ર રીતે H3N2 એટલે કે હોંગકોંગ ફ્લૂના કેસીસ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે। એની સાથે ઇન્ફ્લુએન્ઝા બી, રેસ્પિરેટરી સિન્સિટલ વાયરસ, રાઇનો વાયરસ આ ટાઈપના અલગ અલગ વાયરસ જોવા મળ્યા છે અને ખાસ કરીને એમાં H3N2ના કેસીસ બહુ મોટા પ્રમાણમાં અમે જોયા છે, જેટલા પણ કેસ પોઝિટિવ આવે છે એમાંથી। જ્યારે વાયરસ એક માણસથી બીજા માણસમાં જાય ત્યારે એ પોતાના અમુક ભાગ બદલતો હોય, અથવા જ્યારે એક માણસમાં બે જાતના વાયરસ ભેગા થાય ત્યારે એક વાયરસમાંથી બીજા વાયરસમાં અમુક જીનેટિક મટીરિયલ એક્સચેન્જ થતું હોય છે, એને એસોર્ટમેન્ટ કહેવાય છે। એટલે એ થવાથી પણ વાયરસ થોડો ચેન્જ થાય અને એ પછી નવી એક જનરેશન એમાંથી પેદા થાય, જેને આપણે મ્યુટેશન કહીએ છીએ, એ એના કારણે થતું હોય છે। એટલે આ હોંગકોંગ ફ્લૂ એ બીજું કશું નથી પણ એક ઇન્ફ્લુએન્ઝાની વેરાયટી જ છે। તો H3N2 તેના જે કેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે, તેના ઉપાયો શું છે? તો ભીડમાં જ્યારે પણ જાઓ છો ત્યારે માસ્ક પહેરવાનું રાખજો, સાબુ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરો, બીમાર વ્યક્તિઓ સાથે સંપર્કમાં ના આવો। તો ગુજરાતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થતાં દવાઓની એકાએક માંગ પણ વધી છે। ઘરે ઘરે વાયરલ ઇન્ફેક્શનની બીમારી વધી રહી છે। વાયરલ ઇન્ફેક્શન વધતા તાવ, ઉધરસ અને શરદીના કેસો વધ્યા છે। આ બીમારી વધતા દવાઓના વેચાણમાં પણ ધરખમ વધારો થયું છે। ત્યારે દવાની માંગમાં 25-30% વધારો નોંધાયો છે। એન્ટીબાયોટિક્સ અને એન્ટી એલર્જીક દવાઓની માંગ સાથે કફ સિરપની માંગમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। વાયરલ ઇન્ફેક્શન ચેપી હોવાને કારણે ઝડપથી ફેલાય છે। આ વધતી બીમારી પાછળ હોંગકોંગ ફ્લૂ જવાબદાર હોય તેવું ડોક્ટરનું કહેવું છે। વેક્સિન લીધેલી છે એટલે આમ જોવા જાઓ તો એટલી મોટી અસર નથી દેખાતી, પણ ચેપી તો છે જ। ઘરમાં એક ન થાય એટલે ઘરમાં 5 જણને થઈ જાય છે, અને એના બેઝ ઉપર સેટ્રેઝિનથી માંડી સિફેક્સિનથી માંડી એજિથ્રોમાઇસિનથી માંડી કફ સિરપ, આયુર્વેદિક કફ સિરપ ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ વધ્યું। લગભગ 25-30% જેટલું દવાના વેચાણમાં, આ બધી પ્રોડક્ટોના વેચાણોમાં વધારો થયો છે। તો વડોદરાના